જામનગરમાં કોરોના પગલે કટોકટીની સ્થિતિ સર્જાઈ છે ગત મોડી રાત્રે કલેક્ટરે મીડિયાના માધ્યમથી જીજી હોસ્પિટલની સરકારી કોવિડ હોસ્પિટલમાં ભયંકર સ્થિતિ હોવાનો સંદેશ આપ્યો હતો સરકારી કોવિડ હોસ્પિટલમાં પંદરસો તોતેર બેડ છે જેમાં પંદરસો તોતેર દર્દીઓ દાખલ છે એટલે કે એક નવા દર્દીને સમાવી શકાય તેમ નથી ત્યારે જામનગર શહેરમાં આજે કોરોનાના એકસો અઠ્યાસી કેસ નોંધાયા છે સમગ્ર જિલ્લામાં કુલ ત્રણસો નવ કેસ નોંધાયા છે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના સિત્તેરથી વધુ દર્દીઓના મૃત્યુ થયા છે એટલે કે દર કલાકે કલાકે કોરોનાના ત્રણ દર્દીના મૃત્યુ થઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે જામનગરમાં જીજી હોસ્પિટલ સિવાયની ડેન્ટલ કોલેજ આયુર્વેદ યુનિવર્સિટી સહિતની સરકારી કોવિડ હોસ્પિટલો તથા ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત જોવા મળી રહી છે ઘણી હોસ્પિટલોમાં ઓક્સિજનની વ્યવસ્થા કરવાનું કાર્ય હાલ ચાલી રહ્યું છે સમગ્ર સ્થિતિને જોતા ઓક્સિજનની જરૂરિયાતવાળા કોરોનાના દર્દીઓને ક્યાં દાખલ કરવા એ સવાલ યક્ષ પ્રશ્ન બની ગયો છે આજે ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગેના સુઓ મોટા વિશે વધુ સુનાવણી હાથ ધરી હતી હાઈકોર્ટે ફરી એક વખત સરકારની ઝાટકણી કાઢી હતી હાઈકોર્ટે કહ્યું કે માર્ચના પ્રથમ બે અઠવાડિયા સુધી કોરોના સંક્રમણની સ્થિતિ કાબુમાં હતી પરંતુ એ પછી થયેલા વિસ્ફોટ તથા એપ્રિલમાં આવેલી કોરોના સુનામી અંગે સરકાર અંદાજ ન લગાવી શકી હાઈકોર્ટે સો મોટો લીધા પછી જ સરકારે યુદ્ધના ધોરણે પગલાં લીધા હાઈકોર્ટે રેમડેસીવીર ઇન્જેક્શનની અછત અંગે પણ સરકારને ફટકાર લગાવી હતી ડોક્ટર કહે કે દર્દીને રેમડેસિવિર ઇન્જેક્શન આપવાની જરૂર છે તો તેના સ્વજનો ઇન્જેક્શન લેવા ક્યાં જશે તેવો સવાલ હાઈકોર્ટે સરકારને પૂછ્યો હતો રેમડેસિવિર ઇન્જેક્શનની સ્થિતિ અંગે સરકારને ઓપન લેટર પ્રકાશિત કરવા હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે રાજ્ય સરકારે આજની કેબિનેટ બેઠકમાં બોર્ડની પરીક્ષા અંગે અગત્યનો નિર્ણય લીધો છે દસ મે થી યોજાનારી ધોરણ દસ અને બારની ગુજરાત બોર્ડની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે બોર્ડના વિદ્યાર્થીઓને પંદર દિવસ તૈયારી કરવાનો સમય મળે એ રીતે નવી તારીખો જાહેર કરવામાં આવશે ધોરણ એક થી નવ તથા ધોરણ અગિયાર ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર અમૃત આહાર મહોત્સવ યોજી રહી છે જામનગરમાં પણ આ મહોત્સવ યોજાયો હતો રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ મહોત્સવની મુલાકાત લઈ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહિત કર્યા હતા જામનગરની જયંત સોસાયટીમાં રહેતા તેતાલીસ વર્ષીય દેવેન્દ્રભાઈ ગોરધનભાઈ નામના વ્યક્તિએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ખળભળાટ થયો છે મૃતક દેવેન્દ્રભાઈ એપેક્સ ટ્રાન્સ સોલ્યુશન શિવશક્તિ મંડપ ડેકોરેટ કુરિયર સર્વિસ ખાનગી કંપનીઓના કોન્ટ્રાક્ટ વગેરે બહુવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા હતા થોડા સમય પહેલા જ તેમણે જામનગરમાં સવારે પ્રકાશિત થતું એક દૈનિક અખબાર પણ શરૂ કર્યું હતું આર્થિક સંકટને પગલે તેમણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ છે